છે ની આપણે લીધી લાવે એમાં આપણે જે સાઈ આવે એ આપણે સાઈ ના પ્રયોગની કુલી છે એને સાઈ નો પ્રયોગ કહેવાય અંગ્રેજી માં તેને ઇનપુટ કહેવાય જે ફોર જબ જબ એટલે ઊંચો કે ફોર કાઈ કાઈ એટલે પતંગ એ એન ફોર લાયન લાયન એટલે સી પછી કેમ કેમ ફોર શું છે મંકી મંકી એટલે વાંદરો એન એન ફોર નેસ્ટ નેસ્ટ એટલે માળો ઓ ઓ ફોર ઓક્સ ઓક્સ એટલે બળદ પી પી ફોર પેન પેન એટલે કલમ ક્યુ ક્યુ ફોર વ્હીલ વ્હીલ એટલે પીછું આર આર ફોર રેડ રેડ એટલે ઉંદર એસ એસ ફોર સન સન એટલે સૂર્ય ટી ટી ફોર ટોપ ટોપ એટલે ભમર યુ યુ ફોર અમ્બ્રેલા અમ્બ્રેલા એટલે છત્રી વી વી ફોર વેન વેન એટલે વેન ડબલ્યુ ડબલ્યુ એટલે ડબલ્યુ ફોર વોચ વોચ એટલે ઘડિયાળ એસ એસ ફોર ક્રિસમસ ટ્રી એટલે ક્રિસમસ ટ્રી અથવા નાતાલ ફ્રૂટ્સ એમ પણ કરી શકો વાય વાય ફોર એક એક એટલે એક સ્થાન જેડ જેડ ફોર ઝીબ્રા ઝીબ્રા એટલે ઝીબ્રા આ આપણી કઈ એમસીડી કહેવાશે તો કે આ આપણી ઉચ્ચારણ અને અર્થ સહિતની આપણે એમસીડી બોલ્યા હવે આપણે જોવાનું છે સ્પેલિંગ એમના તો ચાલો એ એટલે એપલ એ ફોર એપલ તો એપલ નું સ્પેલિંગ શું છે તો કે એ ડબલ પી એલ ઈ એપલ એટલે શું થાય સફરજન બી તો બી ફોર બેટ તો બેટ નું સ્પેલિંગ શું આવશે તો કે બી એ ટી બેટ એટલે બેટ સી સી ફોર કે કેટ નું સ્પેલિંગ સી એ ટી કેટ એટલે બિલાડી ડી તો ડી ફોર ડોગ ડોગ નો સ્પેલિંગ શું આવશે તો કે ડી ઓ જી ડોગ એટલે કૂતરો પછી ઈ ઈ ફોર એલિફન્ટ એલિફન્ટ નો સ્પેલિંગ ઈ એ ટી પી એચ એ એન ટી એલિફન્ટ એટલે હાથી એફ તો એફ ફોર ફેન ફેન નો સ્પેલિંગ એફ એ એન ફેન એટલે પંખો જી G for gun. Gun નો સ્પેલિંગ G U N. Gun એટલે બંદૂક. H તો H for hen. અને hen નો સ્પેલિંગ H E N. Hen એટલે મરઘી. I. I નો I for inkpot. Inkpot નો સ્પેલિંગ શું આવશે? I N K P O T. Ink નો સ્પેલિંગ આવે I N K. Pot નો P O ઓક્સ માં આપણે સ્પેલિંગ શું લખીએ ઓ એસ ઓક્સ ફોર
ગુજરાતી સામે આપણે કેટલા જોડવાના ગુજરાતીના એકને જોડવા કર્યા ક્યાં છે ગુજરાતી ભાઈ અહીંયા આ રીતે તમારે જોડીને પૂછાય છે તો આ રીતે તમને અંગ્રેજીનો અને ગુજરાતીનો ખબર હોવો જોઈએ પછી 2 તો 2 છે તો આપણે ગુજરાતીના બે સાથે એને જોડવાનું કર્યા આ રીતે જોડી દો પછી 3 તો 3 ને 3 ની સાથે જોડી દો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમને ક્યારે એમ પણ પૂછાય તમને કે ચોરસના તમને એવી સ્થિતિ આપી દીધેલી હોય એટલે કે આખા બે આપી દીધેલા હોય અને એમના સામે બીજા પણ આખા બે આપેલા હોય અને એમાં તમે ગોતીને અથવા દીધું હોય એ પણ તમને આવડવું જોઈએ દાખલા તરીકે અહીંયા તમને હું એક ઉદાહરણ કહું કે તમને આ રીતે આપેલું છે કે અહીંયા તમને કોઈ પણ આખા બે આપ્યો હોય જો અહીંયા તમને ચોરસમાં કયો આખા બે આપેલો છે તો કે આ છે એ આજે આપણે આ વિડીયોમાં જેટલું ભણ્યા એટલું તમે તમારી નોટમાં લખી લેજો